મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીથી યુવા મોરચા માલપુરના વોટ્સએપ ગ્રુપમાં કથિત ઓડિયો ક્લિપ વાયરલનો મામલો. તો ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ભાજપના કાર્યકરે નિવેદન સાથે વિડીયો વાયરલ કર્યો. વિડીયો વાયરલ બાદ જિલ્લા સંગઠન પ્રમુખે તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તો ભાજપના કાર્યકરને ઓડિયો ક્લિપ વાયરલ કર્યા બાદ ધમકી મળતી હોવાના કર્યા આક્ષેપ. તો આક્ષેપ કરનાર ભાજપનો જવાબદાર કાર્યકર ન હોવાનું સંગઠન પ્રમુખનું નિવેદન. તો જિલ્લા સંગઠન પ્રમુખ, માલપુર તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો પર આક્ષેપ. તમામ હોદ્દેદારોએ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા. તો યુવા મોરચા માલપુરના વોટ્સએપ ગ્રુપમાં કથિત ઓડિયો ક્લિપ વાયરલ મામલો. ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ભાજપના કાર્યકરે નિવેદન સાથે વિડીયો વાયરલ કર્યો. વિડીયો વાયરલ બાદ જિલ્લા સંગઠન પ્રમુખે તમામ આક્ષેપોને ફગાવ્યા. ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ કર્યા બાદ ધમકી મળતી હોવાના કર્યા આક્ષેપ. આક્ષેપ કરનાર ભાજપનો જવાબદાર કાર્યકર ન હોવાનું સંગઠન પ્રમુખનું નિવેદન. તો જિલ્લા સંગઠન પ્રમુખ, માલપુર તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો પર આક્ષેપ. તમામ હોદ્દેદારોએ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા. નમસ્તે. બે દિવસ પહેલા મારા ઉપર થયેલા આક્ષેપો પાયાવિહોણા હતા. આજે ફરી જ એ વ્યક્તિ દ્વારા હું તથા મારા સંગઠનના મહામંત્રી, મારા તાલુકાના મંડળના પ્રમુખ, તાલુકા મંડળના મહામંત્રી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર આજે ફરી પણ એ વ્યક્તિએ પોતે આક્ષેપ કર્યા છે કે મારા જીવનું જોખમ છે. વાસ્તવમાં એવું કશું સજ નહીં. અમે ક્યારે પણ એની સાથે ફોન ઉપર કોઈ રૂબરૂ પણ મળ્યા નથી, કોઈ વાત પણ નથી કરી. પણ આ ભારતીય જનતા પાર્ટી ના જવાબદાર કાર્યકર્તાઓ ઉપર ખોટો કાદવ ઉછળવાનો એક રાજકીય સ્ટંટ છે. અને ચૂંટણી નજીક આવતી હોવાથી કોઈ રાજકીય દાવપેચો ખોટા સંગઠન ઉપર અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર, તેમજ જિલ્લા સંગઠનના તેમજ તાલુકા સંગઠન ઉપર ખોટા બદનામ કરવાનું એક ષડયંત્ર છે. જે આક્ષેપ કર્યા છે એ ભાજપ કયો હોદ્દો ધરાવે? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દા ઉપર એ વ્યક્તિ નથી. એ આજે ફરી પણ આપનું પુષ્ટિ કરું છું, કોઈ પણ પ્રકારના હોદ્દા ઉપર એ છે જ નહીં. આજે મેં એવું જાણ્યું છે કે પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહેતા હતા, આજે કોઈ બીજા બેનર ઉભા રહી અને પોતાનો ઓડિયો રજૂ કર્યો છે. એટલે ભૂતકાળમાં મારા ઉપર આક્ષેપ કર્યા હતા, હવે આખી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તાલુકા પંચાયતના પ્રમુખ, એટલે માલપુર તાલુકાના જેટલા જિલ્લાની અંદર જવાબદાર તાલુકાની અંદર કાર્યકર્તાઓ છે, દરેક ઉપર ખોટા આક્ષેપ કરવામાં આવે છે. ડાયાભાઈ પટેલ, હું તાલુકા પંચાયતની જવાબદારીમાં છું. અમારા તાલુકામાં કોઈ બિપિનભાઈ ચૌધરી નામનો વ્યક્તિ છે, એ મીડિયામાં આવ્યો પછી મને ખબર પડી કે અમારી પાર્ટીને બદનામ કરવા માટે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ લક્ષ લઈને, કોઈનો હાથો બનીને આ વ્યક્તિ અમારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ, મહામંત્રી અને જિલ્લાના અમારા પ્રમુખ, અમારા પ્રભારી બેનશ્રી અને મને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એ ખોટો આક્ષેપ કરી અને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. એના પાછળ એનું કોઈ અન્ય પાર્ટીવાળાના સહકારથી આ અમને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એ ખોટો ઇન્ટરવ્યૂ આપી અમને બદનામ કરે છે.